ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्त दक्षिणामूर्तये नमः सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः योऽवतीर्ण इहाचार्य रूपेण यतिनाम्बुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकर्णम् वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य सङ्ग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत् तो ग्रंथकार प्रशास्त्रवा ઈશ્વર વિશે જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ સમજાવી રહ્યા છે. સમજાવ્યું કે ઈશ્વર સમષ્ટિ આપણું સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, વ્યક્તિગત સ્તરે છે, સામૂહિક સ્તરે છે, વ્યક્તિગત સ્તરે અને વ્યષ્ટિ કહેવાય, સામૂહિક સ્તરે સમષ્ટિ કહેવાય. તો સમષ્ટિ આ ત્રણ શરીરની અંદર અભિમાન ધરાવનાર ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવ્યા. તો આ ઈશ્વરને સમષ્ટિ શરીરમાં કોઈ અભિમાન નથી, જેવું જીવને હોય છે ખરું નથી ખરું. કેવું અભિમાન છે અભિનેતાને, જેવી રીતે કોઈ વેશ ભજવતો હોય છે, ભિખારીનો વેશમાં કેવા પ્રકાર અભિમાન હોય છે ખરું અને નથી ખરું. કોઈક પ્રકાર અભિમાન છે, કોઈ પ્રકારનો એ ખ્યાલ છે કે હું ભિખારી છું, અને તો જ એ ભિખારીનો અભિનય અસરકારક રીતે કરી શકે. સાથે જાણે છે કે હું અભિનય કરી રહ્યો છું,
અર્થાત એને પોતાની સાચી ઓળખની સમાનતા છે. એટલે એણે પોતાના વેશમાં ઈચ્છાથી પોતાની સ્વેચ્છાએ અભિમાન કરે છે, એ બંધન કરનારું અભિમાન નથી. અભિમાન હોવા છતાં પણ એ બંધન કરનાર અભિમાન નથી. તો ઈશ્વરને સ્થૂળ શરીરમાં એ પ્રકાર અભિમાન હોય, સમષ્ટિ સ્થૂળ શરીરમાં જેને વિરાટ કહેવામાં આવે, કે સુખ શરીરમાં અભિમાન હિરણ્યગર્ભ કહેવામાં આવે, સમષ્ટિ કારણ શરીર અભિમાનને ઈશ્વર કહેવામાં આવે. પણ એ સર્વ વખતે ચૈતન્યની ઈશ્વરની સભાનતા છે કે હું ચૈતન્ય છું, પૂર્ણ છું, અસીમ નથી, સીમા વગર ન છું, દેશ કાળ વસ્તુ સર્વ પરિચ્છેદથી મુક્ત છું. અશનાયા વિભાસે શોકમ મોહમ જરા મૃત્યુમ અત્યેરી, ભૂખ તરસ શોક મોહ વૃદ્ધાવસ્થા મૃત્યુ આ બધા સંસાર ધર્મથી મુક્ત છે. આ બધા દેહમાં તો આ બધા ધર્મ હોવાના જ. ઈશ્વર જ્યારે સમષ્ટિ સ્થૂળ દેહ દ્વારા વ્યવહાર કરતો હોય ત્યારે સતત પરિવર્તન છે જ. મયા તદમિદમ સર્વમ જગત વ્યક્તમૂર્તિના, ભગવાન કે સમગ્ર જગત જે છે નામ રૂપાત્મક જગત, સમષ્ટિ સ્થૂળ શરીર રૂપી જગત જે છે મયા તદમ મારા વડે વ્યાપ્ત છે. મારા અવ્યક્ત સ્વરૂપથી રૂપથી હું સમગ્ર જગતને વ્યાપ્ત કરી રહ્યો છું. છતાં પણ મસ્થાની સર્વભૂતાની, એ સર્વભૂતો મારામાં છે, હું એમનામાં નથી. સંબંધ કયો? ભગવાન કયો? અધિષ્ઠાન અધ્યારોપ સંબંધ કયો. જેમ દોરડું કહે કે હું આ સર્પ રૂપે પ્રગટ અભિવ્યક્ત થાઉં છું, સર્પ મારામાં છે, હું સર્પમાં નથી, અર્થાત સર્પના કોઈ ગુણ દોષ મને લાગુ પડતા નથી. તેમ સતત વિકાર પામતા આ સ્થૂળ દેહોમાંથી પ્રગટ થતા ઈશ્વરને કોઈ વિકાર નથી. અનેક દેહમાંથી પ્રગટ ઈશ્વરનો અનેકતા નથી, વિષમતા નથી. સમમ સર્વેષ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ. બધી વિષમતામાં ઈશ્વર સમાનતા ધરાવે છે, અર્થાત પોતાના સમ સ્વરૂપથી સમાન છે. અસર નશ્વર ઉપાધિમાં ઈશ્વર શાશ્વત છે, ચૈતન્ય. આમ ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્જક પાલક સંહારક, કર્માધ્યક્ષ કર્મફલદાતા, અંતર્યામી નિયંતા, આ બધા જ પ્રકારના વેશ ભગવાન ભજવે છે. કોઈને વેશથી એ બંધાતો નથી, એનો વૈષમ્ય નિર્ઘૃણ્ય નથી. એવું જણાય કે ભગવાન પાપની જાણે કે સજા કરી રહ્યો હોય, પુણ્યશાળા એને જાણે કે એ એનો પક્ષપાત કરતો હોય, એવું લાગે આપણને. વ્યવહારમાં સર્વત્ર આપણને વિષમતા જણાય જ છે. ભગવદ્ ગીતા પ્રશ્ન કરે ભગવાન, આ વિષમ જગત સર્જનાર આપમાં વિષમતા છે કે નહીં? ભગવાન કે નહીં, મારામાં કોઈ વિષમતા નથી. નશવામ તાની કર્માણે નિબધનંતિ ધનંજય. હે ધનંજય, આ વિષમ જગતનું સર્જન કરનાર, આ વિષમ જગતનું, વિષમ અસમાન જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, નિયંત્રણ કરનાર, મારામાં કોઈ વિષમતા નથી, કોઈ અસમાનતા નથી. ઉદાસીનો ઉદાસીનમ, હું કોઈ પ્રકારનો પક્ષ લેતો નથી, મને ક્યાંય રાગ જ નથી, દ્વેષ પણ નથી. આવો ઈશ્વર વિશેનો ખ્યાલ છે, સિદ્ધાંત છે આપણા શાસ્ત્ર. જે કોઈ કહે છે આમ નહીં કહે ભગવાન ગુસ્સે થઈ જશે, ભગવાન સજા કરશે, એમ કરીને ભગવાન નામે ઘણા આપણે ડર દેખાડે. પપ્પાને કહી દઈશ,
પણ બિચારો ડરે. તેમ આવતા ધર્મગુરુઓ કે ભગવાન દેવ ભગવાન સજા મારી નાખશે તને, ભગવાન નરકમાં મોકલશે, સજા કરશે. માટે ભગવાન નાખુશ ના કરો, ભગવાન ખુશ રાખો. ભગવાન ખુશ રાખવાનો વાંધો નથી, પણ ડરી ડરીને રાખવાની જરૂર નથી. ભગવાનને ડરવાની જરૂર નથી. ડરવું હોય તો આપણા પોતાના સ્વભાવથી ડરીએ, જુદી વાત છે. પોતાના રાગ દ્વેષથી ડરીએ, પોતાના કામ ક્રોધથી ડરીએ, અધર્મથી ડરીએ, એમ કરીને આપણે આપણે પોતાને માટે જ દુઃખ સર્જીએ છીએ એ આપણે જાણીએ. ઈશ્વર કે દુઃખ આપનારો નથી, એ તો કર્મફળ આપનારો છે. કહે છે કે આવો જે સમષ્ટિ દેહ ધરાવનાર ઈશ્વર જે સમગ્રતા ધરાવે છે, સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વ કલ્યાણ ગુણ ધરાવનાર છે, ઈશ્વરની ઉપાસના કરવી સંભવ ન લાગતી હોય. ઈશ્વરનું એ પ્રકારનું ચિંતન કરવું કે એ પ્રકારે મનમાં ઈશ્વરનું ધ્યાન કરવું સંભવિત ન હોય તો આપણે થોડીક સરળ ઉપાસના શાસ્ત્રો કહે છે. તો પાછળનો પાન પર કહ્યું, એતત સમષ્ટિ શરીર ત્રયોપહિતમ ઈશ્વરમ ઉપાસિતમ અશક્તાન જીવાન પ્રતિ. આવી રીતે એક સાથે સ્થૂળ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર એ ધરાવનાર ઈશ્વરની ઉપાસના કરવી, એનું ધ્યાન કરવું તેમાં સંભવિત નથી એવા જીવો માટે, ઉપાસક ભક્તો માટે સુધી રાજસ સાત્વિક તામસ મૂર્તિ સહિત ભાગે તો આપણા શાસ્ત્રો ત્રિમૂર્તિની ઉપાસના કહે છે. તો બ્રહ્માજી જ્યારે સમગ્ર પૂરેપૂરો ઈશ્વરને માત્ર રજોગુણ નો વેશ ધરાવનાર ઈશ્વર કે સત્વગુણનો વેશ ધરાવનાર ઈશ્વર એટલે કે પારક કહો, વિષ્ણુ કહો, તમોગુણનો વેશ ધરાવનાર ઈશ્વરને સંહારક કહો, રુદ્ર કહો, આ પ્રકારે આ ત્રિમૂર્તિ ઈશ્વરને જાણે કે ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. તો ઈશ્વરને ત્રણ દ્રષ્ટિબિંદુ આપવામાં આવ્યા, એક સાથે સર્જક પાલક સંહાર એ બધાનું આપણા મનની અંદર ધ્યાન ના થાય. સર્જકનું માત્ર ધ્યાન કરો, પાલકનું ધ્યાન કરો, સંહારકનું ધ્યાન કરો. એ તો પૌરાણિક કાળની અંદર આ દેવતાઓ પ્રસિદ્ધ થયા, ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવ જે આ પ્રકારે પ્રસિદ્ધ થયા. સૃષ્ટિ સ્થિર સંહાર કરતું બ્રહ્મ વિષ્ણુ રુદ્ર નામધેયસ્ય, બ્રહ્મા રુદ્ર વિષ્ણુ જેના નામ છે. દુષ્ટ નિગ્રહ શિષ્ટ પરિપાલન કરે, ભગવાન અવતાર ધારણ કરે છે. મત્સ્ય કુરમાદિ અવતાર કરતું, આ મત્સ્ય કુરમ વગેરે અનેક બધા અવતાર ધારણ કરે છે ભગવાન. શિવ ભાગવતમાં 10 મુખ્ય અવતાર કહેવામાં આવ્યા, બધા 24 અવતાર પણ કહેવામાં આવે, એ અનેક અવતારો પણ કહી શકાય. તેમ શિવપુરાણમાં ભગવાન શિવજીના અવતારો કહેવામાં આવે, દેવી ભાગવતમાં દેવીના અવતાર કહેવામાં આવે, અને બ્રહ્મપુરાણમાં બ્રહ્માજીના અવતાર કહેવામાં આવે વગેરે દરેક દેવતાના અવતાર કહેવામાં આવે. એ દરેક અવતારનું પ્રયોજન શું છે? ભલે ભિન્ન ભિન્ન દેવતાનો અવતાર ભિન્ન ભિન્ન પ્રકારના હોય, મુખ્ય પ્રયોજન શું? દુષ્ટ નિગ્રહ શિષ્ટ પરિપાલન, દુષ્ટ નિગ્રહ શિષ્ટ પરિપાલન કૃતે, એટલે કે દુષ્ટ નિગ્રહ અને શિષ્ટનું પરિપાલન કરવા માટે
એ નિમિત્ત નિરંત સપ્તમી કહી. તો ભગવાન અવતાર ધારણ કરે કોઈ રૂપમાંનું નિમિત્ત પ્રયોજન શું હોય છે? દુષ્ટ નિગ્રહ શિષ્ટ પરિપાલન. દુષ્ટનું નિગ્રહ કરવો અને શિષ્ટ છે એનું પાલન કરવું, પોષણ કરવું, પ્રોત્સાહિત કરવા. દુષ્ટતા વધી જાય ત્યારે અવ્યવસ્થા વધવા માંડે. અવ્યવસ્થા અમુક હદ સુધી હોય ત્યાં સુધી જાણે કે ચાલે, જગત ચાલે. એ વ્યવસ્થા અમુક માત્રા વધી જાય ત્યારે જગત હવે ચાલી નહીં શકે એવું લાગે. આ બ્રહ્માંડનો ક્ષય થઈ જશે એવું લાગે. પરિબળો એવા બધા, દુષ્ટ પરિબળો એટલા બધા શક્તિશાળી બની જાય. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુરકૃપા. આ અકાળે બ્રહ્માંડનો ક્ષય થશે. બ્રહ્માંડ સર્જન થયો, ક્ષય પણ નક્કી છે તો ખરો, પેલો સમય થવો જોઈએ. અકાંડ બ્રહ્માંડ ક્ષય, અકાળે બ્રહ્માંડનો ક્ષય થશે. એને કારણે ભયભીત થયેલા દેવતા અસુરો ભગવાનની સહાય માટે ગયા. તો કેવા ભગવાન અવતાર ધારણ કર્યો, એમણે વિષ પાન કર્યું. ભગવાન અવતાર જ છે. તો પ્રકારે શિષ્ટનું પાલન કરવા માટે અહીંયા છે, બધાનું પાલન કરવા માટે, ક્યારેક દુષ્ટનો નિગ્રહ કરવા માટે. રથ ક્ષોણીયંતા શતદુર્ગેન્દ્રો ધનુરથો. ભગવાને આ ત્રિપુરાસનો વધ કરવા માટે કેવડો આડંબર કર્યો, એ દુષ્ટ નિગ્રહ માટે. એટલે ક્યારે ક્યારે અવતારનું માત્ર એક વિશેષ પ્રયોજન હોય, એ વિશેષ પ્રયોજન સિદ્ધ કરીને અવતાર પછી ભગવાન અવતાર છે એને સંકળી લે. ક્યારેક ઘણા પ્રયોજન સિદ્ધ કરવા તો અવતાર ઘણા લાંબા સમય સુધી પણ ચાલે. પણ એક જ ઈશ્વર આ બધા અવતાર ધારણ કરે છે. એક જ ઈશ્વર બ્રહ્માજી છે, એક જ ઈશ્વર વિષ્ણુ છે, એક જ ઈશ્વર શિવજી છે. એટલે બ્રહ્માજી રૂપે અવતાર ધારણ કરે, પણ ઈશ્વર જ ધારણ કરનારો છે. વિષ્ણુ ભગવાનના અવતાર છે, પણ એ જ ઈશ્વરના જ અવતાર છે. અને શિવજીના અવતાર એ પણ એ જ ઈશ્વરના અવતાર છે, એ પણ અહીં કહેવાનું આવ્યું. હવે 66માં પાંચથી આગળ કહે છે. એવમ બ્રહ્માદિ મૂર્તિધરસ્ય ઈશ્વરસ્ય તત્તત મૂર્તૌ અભિમાનઃ અસ્તિ વાન વા ઇતિ ચેત્. એવમ બ્રહ્માદિ મૂર્તિધરસ્ય ઈશ્વરસ્ય. બ્રહ્માદિ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, આ પ્રકારની મૂર્તિ કહો, સ્વરૂપ કહો, ધારણ કરનાર જે ઈશ્વર છે, તત્તન મૂર્તૌ, તે મૂર્તિમાં અભિમાન અસ્તિવાન વા. ભગવાન જ્યારે રુદ્ર અવતાર લે, જગતનો સંહાર કરે, ત્યારે પોતે સંહાર કરી રહ્યા છે એ પ્રકારની સભાનતા છે કે નહીં એમનામાં? અભિમાનનો અર્થ એ થયો કે ભાઈ હું આ કરી રહ્યો છું, હું સર્જન કરી રહ્યો છું, હું પાલન કરી રહ્યો છું, હું સંહાર કરી રહ્યો છું, એ પ્રકારની સભાનતાને અવતાર કે અભિમાન કહેવામાં આવે. તો ભગવાન આ પ્રકારે જગતના બધા મહાન કાર્યો કરી રહ્યા હોય ત્યારે ભગવાનમાં સભાનતા છે કે નહીં? કેવા કાર્ય કરી રહ્યો છું? ભગવાન તો ખાંડણીઓને બાંધ્યા એમને, અને ભગવાન જ્યારે ખસતા ખસતા ખાંડણીઓની પાછળ પાછળ ગયું, અને પેલા બે વૃક્ષો, અર્જુન વૃક્ષો છે, એકદમ
જળમાંથી ઉખડીને પડી ગયા. ત્યારે ભગવાનને સભાનતા છે કે ના કરી રહ્યો છે? પછી પૂતનાનો વધ કરતા હોય, શકડાસનો વધ કરતા હોય, પછી કે બકાસોનો વધ, નઘાસો, બધા સુરોનો વધ થતો હોય, એ કરનાર ભગવાનનો સભાનતા ખરી કે કરી રહ્યો છે? તો હા, પ્રશ્ન એ થયો કે આવું અભિમાન છે કે નહીં? પોતે જે કર્મ કરી રહ્યા છે, કર્મ હું કરી રહ્યો છું એ પ્રકારની સભાનતા હોય એ ભગવાનમાં છે કે નહીં? એવો પ્રશ્ન થાય તો કહે છે અભિમાન અસ્તે, અભિમાન છે એટલે આ પ્રકારની સભાનતા છે. ઉત્તર આપે છે અભિમાન અભાવે તત્તન્મૂર્ત્યા સૃષ્ટ્યાદિ કાર્યમ કર્તુમ ન શક્યતે. અતઃ અભિમાન અસ્તે, અભિમાન અભાવે, કોઈ પ્રકારની અભિમાન ના હોય, પોતાના વ્યક્તિત્વનો કે પોતે જે વેશ ધારણ કર્યો છે, પોતે જે કર્મ કરી રહ્યા છે એની સભાનતા જો ના હોય તો તત્તન્મૂર્ત્યા સૃષ્ટ્યાધિકાર્યમ કરતુમ ન શક્યતે. તો બ્રહ્માજીનું સ્વરૂપ ધારણ કર્યું, હું સર્જન કરી રહ્યો છું એ પ્રકારની સભાનતા, બ્રહ્માજી પાલન પણ કરે, બધું કરે, ખબર શું પડે? એ કર્મ કરવામાં એમનો કોઈ પ્રકારનો સ્વ પ્રયત્ન ના હોત, પ્રયત્ન હશે. આ કર્મ હું કરી રહ્યો છું એ કર્મ ક્યારે થાય? કર્મ વાળી સભાનતા હોય, જ્ઞાન હોય, કર્તૃત્વ હોય, પ્રયત્ન હોય, તો સર્જન થાય. સર્જન કરવાનું પહેલાં જ્ઞાન હોવું જોઈએ કે શેનું સર્જન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, શા માટે કરવાનું છે. કર્તૃત્વ હોવું જોઈએ કે આ સર્જન હું કરી રહ્યો છું. આવું હોય તો કોઈ પણ કાર્ય થઈ શકે ને. આપણે કોઈ પણ કાર્ય ક્યારે કરી શકીએ? હું રસોઈયો છું એવી સભાનતા હોય તો રસોઈ થાય ને. આ પોતે જે કર્મ કરે, હું ડ્રાઈવર છું એ પ્રકારની સભાનતા ના જતી રહે તો શું થાય? માણસ એ ગીત ગાવા બેસી જાય, ગાડી ચાલી રહી છે અને પછી શું કરવા માંડે? ગીત ગાતો હોય ત્યારે પણ એના મનને એક ખૂણામાં સભાનતા છે કે હું ડ્રાઈવિંગ કરી રહ્યો છું. એ જતી રહે તો ગયા, તો ગાડી ક્યાં જાય ને પેલું ક્યાં જેવું થઈ જાય, તો ઘણીમાં ઝોકો આવી જાય, ત્યારે વધારે પડતો નશો થઈ ગયો હોય, કે પછી મોબાઈલ સાંભળવાની અંદર એવો ગરકાવો થઈ ગયો કે પોતે ભૂલી ગયો, દેશ કાળ વગેરેનું ભાન જતું રહ્યું, તો એ કાર્ય થઈ ના શકે. કોઈ પણ કાર્ય ક્યારે થઈ શકે? એ કાર્ય હું કરી રહ્યો છું એની સભાનતા હોય, એનું જ્ઞાન પણ હોય. કાર્ય કેમ કરી રહ્યો છું, કયા પ્રકારે કાર્ય કરવું એનું સભાનતા પણ હોય, જ્ઞાન પણ હોય, શક્તિ પણ હોય. ઈચ્છા શક્તિ હોવી જોઈએ, ક્રિયાશક્તિ હોવી જોઈએ અને જ્ઞાન શક્તિ હોવી જોઈએ. કર્મ કરવામાં ઈચ્છા જોઈએ, બીજું જ્ઞાન જોઈએ કેમ કર્મ કરવું, અને ત્રીજું ક્રિયા કર્તૃત્વ જોઈએ પોતે કર્મ કરી રહ્યો છે. એટલે એ પ્રકારનો અભિમાન છે. પોતાની ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિનો પોતે પ્રયોગ કરી રહ્યો છે, એનું આ પ્રકારનું પ્રયોજન છે. એ પ્રકારની સભાનતા સહિત કર્મ થઈ રહ્યું છે, એટલે જ સર્જનનું કર્મ બહુ વ્યવસ્થિત રીતે થાય છે, જગતનું પાલન પણ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે.
કે જગતમાં સંવાદિતા છે, ઓર્ડર છે, સંવાદિતા છે, નિયતિ છે, કાયદો છે, જગતનું નિયંત્રણ છે. જગતના આ બધા શક્તિશાળી પરિબળો પણ આજ્ઞાંગિત સેવકોની જેમ કર્મ કરી રહ્યા છે, ખરું કે નહીં? બાકી વાયુ દેવતા બહુ શક્તિશાળી છે, આમને બદલે આમ જાય તો આ કંઈ ગરબડ થઈ જાય. બધા દેવતાઓ, જળ દેવતા હોય, અગ્નિ દેવતા હોય, વાયુ દેવતા, બધા બહુ શક્તિશાળી પરિબળો છે. અને છતાં બધા પોતાની મર્યાદામાં રહીને જ કર્મ કરી રહ્યા છે. વાયુને એમ કે ચાલો આજે અગ્નિનું કર્મ કરું, અગ્નિ એમ કે આજે હું એવું નથી થતું. બધા પોતપોતાનું કર્મ કરી રહ્યા છે, પોતાની મર્યાદામાં રહીને કરી રહ્યા છે. અને જે પ્રકારે એમને નિયુક્ત કર્યા છે, જે પ્રયોજનથી પ્રયોજનથી કરી રહ્યા છે, આ બધું બતાવે છે. બધા સભાનતા બતાવે છે, સર્વજ્ઞતા બતાવે છે. આ સભાનતાની પાછળ સર્વજ્ઞતા છે, જ્ઞાન છે, ઈચ્છા છે, જ્ઞાન છે, ક્રિયા છે. એટલે ભગવાન કઈ બેભાન મને કર્મ નહીં કરવા કરતો, સભાનતાથી કર્મ કરે છે. એનો અભિમાન, બેભાન કર્મ તો અભિમાન નથી. આપણે ઊંઘમાં હોઈએ ને કોઈ લાત વાગી જાય તો એને કર્મ નથી કરે, એ સભાન કર્મ નથી, કર્તૃત્વ નથી, ઈચ્છા શક્તિ નથી, ક્રિયાશક્તિ નથી, જ્ઞાન થઈ જાય છે. વસ્તુ થઈ નથી જતું, અહીંયા કરવામાં આવે છે. આ પારમાર્થિક સ્તરે કહો તો થઈ જાય છે. એટલે નિરુપાધિ પરમાત્મા જે ચૈતન્ય છે એમાં કોઈ કર્તૃત્વ નથી. સ્વાભાવિક ઈશ્વરમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર કે સમષ્ટિ રજ, સમષ્ટિ સત્વ, સમષ્ટિ તમસ, એ પ્રકારની ઉપાધિ ધારણ કરનાર ઈશ્વર જે છે ત્યાં ઈચ્છા પણ છે, જ્ઞાન પણ છે, કર્તૃત્વ પણ છે, પ્રયોજન પણ છે. ભક્ત લોકો એમ કે આ બધું કરવાનું પ્રયોજન માત્ર ભક્તો પર ઉપકાર કરવા માટે છે. ભૂતાનું જિગૃક્ષયા સ્વપ્રયોજન અભાવે બી, ભગવાનને પોતાનું વ્યક્તિગત કોઈ પ્રયોજન નથી, પણ આ પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખી જાય, પાછું ખાલી સર્જન નથી થતું. સર્જન પાલન સમાજ જગ્યા થઈ રહ્યો હોય મારી પાછળ, એટલે એ પણ શાસ્ત્રો કહે તો જ આપણે સમજી શકીએ. આ બધાની પાછળ કોઈ યોજના છે સ્વામી, પ્રયોજન શું છે? શેને પણ આ સર્જન છે, શેને પણ એવું થઈ રહ્યું છે, શેને પણ ચાલી રહ્યું છે? અને લોકોને ઘણી વાર એમાં કોઈ પ્રયોજન ના જાણે તો કે શું કરવા, આ બધું શેને માટે? એટલે આપણે મહાત્મા મહાપુરુષો પ્રયોજન સમજાવે કે આ તો પ્રાણીઓ પર અનુગ્રહ કરવાનો થઈ રહ્યો છે. આ તો કે અનુગ્રહ કહેવાય સ્વામી, એક તમાસો મારે અનુગ્રહ થાય, એવો પણ અનુગ્રહ થાય? એને બહુ નશામાં આવી ગયો તો ભાઈ તમાસો એ મારો પડે, આપણને સભાન કરવા માટે એવું બને. એટલે જેવા લપડાકો પણ આવે શેને માટે આવે? આપણે જગાડવા માટે આવે, બને. પણ અભિમાન હસ્તી આ બધું સભાનતાપૂર્વક થઈ રહ્યું છે, એ કરનાર ઈશ્વર છે. તે વેશ ધરાવનાર ઈશ્વર જે છે એ તે વેશને અનુરૂપ કર્મ કરી રહ્યા છે. તો હવે એટલે પાછો પ્રશ્ન હતો કે ભગવાનમાં અભિમાન કર્મ કરી રહ્યો છું તો પછી જીવન ભગવાન ફેરશું? એ પ્રશ્ન પછી કરે છે. એવમ ઈશ્વરસ્યાપિ જીવવત અભિમાને સતિ જીવાદ ઈશ્વરસ્ય કો
कोई विशेष है इति चेत् एवं ईश्वरस्यापि जीववत् अभिमाने सति जीववत् जीवनी जैन ईश्वरस्य ईश्वर ने पर अभिमाने सति ईश्वर ने पर अभिमान जैन हो कोई प्रकरण तादात में हो जब अभिनेता ने पोताना वेश में कोई प्रकरण तादात में छे गृह व्यक्ति कोई अहम मम भाव छे अंदर क्या हूँ छु अमारे करवानो छे यू कोई तादात में छे अहम मम भाव पण छे तो ईश्वर ने पण आवा समष्टि उपाधि में तादात में हो कोई अहंकार अहम भाव हो तो जीव ने पण पोताना वेश में तादात में छे અને અહમ ભાવ છે તો કો વિશેષ હૈતી એ બેમાં તફાવત છું આપના કહેવા પ્રમાણે ઈશ્વરને પણ આ રીતે અભિમાન છે તો પછી એ તો જીવ જેવો જ થઈ ગયો ને એ છે આવો જો પ્રશ્ન હોય તો ઉત્તર આવે વિશેષ અસ્તિ વિશેષ એટલે તફાવત છે ઈશ્વરના અભિમાનમાં અભિમાનના પ્રકારમાં અને જીવ ઈશ્વરને પોતાની ઉપાધિમાં જે પ્રકાર અભિમાન છે એમાં અને જીવને પોતાની ઉપાધિમાં જે પ્રકાર અભિમાન હોય છે એમાં આસમાન તફાવતની આસમાન જમીનનો તફાવત છે દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા જગતમાં અત્યંત વિરુદ્ધ ગંતવ્ય સ્થાને લઈ જનાર બે પરસ્પર ઉલટી દિશામાં જનારા માર્ગ છે અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા જેને અવિદ્યા અને વિદ્યા કહેવામાં આવે છે અવિવેક અને વિવેક કહેવામાં આવે છે ત્યાં બધો તફાવત છે એટલે હવે સમજાવે છે કથમ ઇતિ છે અભિમાન એટલે અભિમાન એમાં તફાવત શું હોય અભિમાન કરવું વેશમાં તાદાત્મ્ય કરવું અને પ્રકારે વર્તવું તો પછી આ રંગમંચ પર અભિનય જે ભિખારી છે તે અને પેલો ભિખારી છે ફેર શું સરખા જ થયા ને પેલો એરડે છે ના એરડે બધો આવે એવું ચાલે ફેર શું અભિનેતા જે પ્રકારે અભિમાન કરતો હોય અને પેલો બિચારો ભિખારી સાચો જીવ ભિખારી અભિમાન કરતો ફેર શું અભિમાન તો થયું છે ને તો કહે છે કે વિશેષતા છે અર્થાત એના અભિમાનમાં ઘણો તફાવત છે કથમ ઇતિ છે કઈ રીતે તફાવત છે એવો પ્રશ્ન હોય તો ઉત્તર આપે છે જીવાનાં સ્વસ્વદેહેષુ અહંતા ચ મમતા ચ સતતમ અસ્તિ જીવાનામ સ્વસ્વદેહેષુ આ જીવ છે ને બધા એમને પોતપોતાના દેહોમાં અહંતા ચ મમતા ચ સતતમ અસ્તિ સતત આ જીવાત્માને પોતાના દેહમાં અહંકાર મમકાર હોય જ છે એટલો અભિનેતા ખરો ને એને સતત નથી હોતો જ્યારે વેશ ભજવતો હોય ત્યારે એને વેશમાં અહમતા અહંતા મમતા હોય વેશ કાઢી નાખે ત્યારે અહંતા મમતા ન હોય બંને વસ્તુ છે અભિનેતાનો પોતાના વેશ સાથેનો સંબંધ કેવો છે ક્યારેક અહંતા મમતા હું અને મારું એ પ્રકારનો સંબંધ છે અને ક્યારેક હું અને મારું નથી એ પ્રકારનો સંબંધ પણ છે એટલે એ અભિનેતાને પોતાના વેશ સાથે
જો સંબંધ છે જેમાં હું પણ અને મારા પણ હોય ખરો ના એ પણ હોય, ત્યારે એટલે કે છે જીવમાં, જીવમાં શું છે સતત હું પણ હું અને મારા પણ છે, સતત હોય. ક્યારે પણ જીવને એમ ના કહે હા સારો આ વેસ્ટથી છૂટો પડે એવું નથી આવતું. જેમ ગ્રીન રૂમમાં જાય ને પેલો અભિનેતા વેશથી મુક્ત થાય, પોતાના વેશમાં આવી જાય, આ ક્યારે ગ્રીન રૂમમાં જતો નથી. કદાચ જાય સુષુપ્તિમાં તોય પાછો આવે છે. સુષુપ્તિમાં એ જાણે કે બધા વેશ કાઢી નાખે છે. સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ દેહમાં, કારણ દેહમાં તાદાત્મ્ય નથી, અને તોય પાછો સમજ્યા કર્યા વગર, જાણ્યા કર્યા વગર, આમ તો જાણે કે એને પેલા ખજાનાનો સંપર્ક થાય છે, પણ ખજાનાનો કોઈ પ્રકારનો લાભ એને મળતો નથી, પાછો આવે છે. એટલે જીવ તો જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં સતતનો એવો થયો કે સર્વકાળે, સર્વસ્થળે, સર્વ અવસ્થાની અંદર આ જીવનો હંમેશા આ ઉપાધિમાં અહમભાવ અને મમભાવ હોય છે. એ ક્યારેય મુક્ત હોતો નથી. એનો અર્થ એ થયો કે એનાથી મુક્ત હોવાની સ્વતંત્રતા એને નથી. પોતાના સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહમાં કે ઉપાધિમાં અહમભાવ અને મમભાવ, હું અને મારા પણમાંથી મુક્ત થવાની એને કોઈ સ્વતંત્રતા નથી. બિચારો પરવશતાથી આમાં અહમભાવ મમભાવ કરી રહ્યો છે, અવસ્થા થયો ખરું ને. એને સ્વતંત્રતા હોત તો ક્યારેક તો છૂટો થયો જ ને, ક્યારેક તો એને ભાન થયો જ ને કે આ દેહ હું નથી, ક્યારેય થતું નથી. કોઈ સંજોગોમાં એને આવું ભાન થતું નથી, અનુભવ થાય તો પણ સુષુપ્તિમાં અનુભવ થાય છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ સર્જના અભિમાન થતી મુક્તિનો અનુભવ થાય છે. ક્યાં બાપુજી સ્વામીજી કહે પ્રમાણે સુખની કોઈ પળમાં ત્યારે માણસ બધું ભાન ભૂલી જતા હોય છે. એટલે હું સુખ અનુભવ કરનાર છું, આ ભોગતાપણું પણ જતું રહેતું હોય છે. માણસ સુખમાં ગરકાવ થઈ જતો હોય અને તો પણ એવું રહેવું જ પાછો આવે છે. એને સભા એને 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 ભાન થતું નથી કે ભાઈ હું તો સુખ સ્વરૂપ છું, હું થતું નથી. એ વખતે એનામાં ભોગતાપણું નથી, અને તેથી મારામાં ભોક્તૃત્વનો સ્વભાવ નથી. એ પળે ભોક્તૃત્વનો ત્યાગ થઈ ગયો છે. અને તેથી જો એનામાં સભાનતા હોત તો હું અભોક્તા છું એ પ્રકારનું જ્ઞાન ન થાય. પોતાના અભોક્તા પણ અનુભવ થાય છે. એટલે આપણે સમજી કે એક્સપિરિયન્સ ઇઝ ડંભ. ડંભ એટલે મૂગો, મૂર્ખા. અનુભવ શું છે? અનુભવમાં કશું, અનુભવ આપણે કશું જણાવતો નથી. એ અનુભવ આપણે શીખવાનું છે, અનુભવ કશું શીખવાડતો નથી. આપણે અનુભવમાંથી શીખવાનું છે. એટલે યોગને અનુભવ કહેવામાં આવતો હોય કે યોગીને આ પ્રકારે આત્મ અનુભવ થયો. અનુભવ જુદી વસ્તુ છે અને જ્ઞાન જુદી વસ્તુ. આમ આપણને અનુભવ હોય છે પોતાના અભોક્તાપણાનો, ત્યારે સભાનતા હોતી નથી. અને તેથી એ અનુભવના પરિણામે હું અભોક્તા છું, જ્ઞાન જન્મતું નથી. એ ક્યારે જન્મે તો માટે પ્રમાણ, એ તો કોઈ આપણને દેખાડવાનો હોય તો જ જન્મે. એ જે અનુભવ છે વિશ્લેષણ કરનાર કોઈ હોય અને આપણે કે જો ભાઈ
ત્યારે સ્થૂળ દેહ પણ નહોતો, સૂક્ષ્મ દેહ પણ નહોતો, કારણ દેહ પણ નહોતો, તૂટો હતો. એનો એ થયો કે તું સ્થૂળ દેહથી, સૂક્ષ્મ દેહથી, કારણ દેહથી વ્યતિરિક્ત છે, અલગ છે, જુદો છે. એવું કોઈ આપણું ધ્યાન દોરનારો નીકળે, ધ્યાન દોરીને આપણે દર્શાવે તો જ્ઞાન થાય. એટલે કહે છે કે પ્રમાણનો અર્થ એ છે કે આપણને કોઈ શીખવનારું જોઈએ, જે અનુભવ છે ને અનુભવનું વિશ્લેષણ કરે ને એની સમજ આપનારું કોઈ હોય તો જ એ અનુભવ આપણા જ્ઞાનમાં પરિણમે. એ સમજ કોણ આપે? પ્રમાણ કહે. પ્રમાણ કહે શિક્ષક કે ગુરુ. કેવા ગુરુ? તો આચાર્ય, શાસ્ત્ર આચાર્ય સહિતનો જે ઉપદેશ છે એ જ આપણને જ્ઞાન કરાવી શકે. એમ જાતે થતું બધાને થવું જોઈએ ને. એ પણ આવતી જ હોય છે, જ્યારે આપણને અભોગતા પણ અનુભવ થાય, સુષુપ્ત રોગ થાય જ છે, પણ જાગૃતમાં થતો હોય છે ક્યારેક ક્યારેક. પરંતુ આપણને એનો લાભ મળતો નથી. એ માટે આપણને આ જોઈએ. ચાલો, એ તો એના બીજી વાત થઈ. પણ અહીંયા ગ્રંથકાર કહે છે કે જીવાનામ સ્વસ્વ દેહેષુ અંતરમુતા સતતમ અસ્તિ. અર્થાત જીવને ક્યારે પણ વિપળ હોતી નથી કે જ્યારે આ દેહમાં અહંભાવ છૂટી જાય. છૂટી જાય પણ એની સભાનતા નથી. દેહમાં અહંભાવ છૂટી જાય જ ખરો. આમ તો આપણે સ્થૂળ દેહમાં અહંભાવ તો અત્યારે નથી. આપણે એકાગ્ર ચિત્ર સાંભળી રહ્યા હોય એમ ત્યારે આપણે ભાન નથી હોતું એ વખતે ભાઈ મારા સ્થૂળ દેહ ક્યાં છે ને શું છે. એ ફળ તો આવતી જ હોય છે, પણ જ્ઞાન નથી થતું કે સ્થૂળ દેહથી હું અલગ છું. એટલે એ અહંતા અને મમતા કદાચ વ્યક્તરૂપે ન હોય, અવ્યક્ત રૂપે કારણ રૂપે તો રહી જ જતી હોય છે. સુષુપ્તિની અંદર એ અહંકાર અને મમકાર વ્યક્ત રૂપે ન હોય, પરંતુ કારણ રૂપે અવ્યક્ત રૂપે રહેલો જ છે. એટલા જ માટે માણસ જાગ્રત થાય ત્યારે વળી પાછો એ અહંતા અને મમતા લઈને જન્મે છે. એને અર્થ એ થયો કે સુષુપ્તિમાં પણ અહંતા મમતા હતી એવું કહેવામાં આવે. કોઈ કહી શકે ને કે એમ કેમ કોઈ સતત મસ્તી? સુષુપ્તિ અહંકાર મમકાર ક્યાં છે? વ્યક્ત રૂપમાં નહીં હોય પણ અવ્યક્ત રૂપમાં છે. શા માટે કહેવાય? જો જાગ્યો કે તરત જ અહંકાર મમકાર થઈ જ જાય છે. નથી થયો એને સંસ્કાર કહો કે અવ્યક્ત રૂપમાં સુષુપ્તિમાં પણ હતો. ત્યારે ઈશ્વરને ક્યારેય નથી. જીવને સતત અહંકાર મમકાર છે, ઈશ્વરને કામ ચલાવવું છે એને કે વર્કિંગ ઈગો અથવા કામ ચલાવ અહંકાર મમકાર છે એ વાત કહે છે. ઈશ્વરસ્ય તો સમૂર્તિ અભિમાન કૃપયા લોકરક્ષણાર્થમ તત્તત કાર્ય સમયે એવ ઈશ્વરેણ કેવલમ કલ્પ્યતે નટેન સ્વભૂમિકાયામ ઇવ ઇતિ. સ્વભૂમિકા ઇવ ઈત આવા જવું જોઈએ. ઈશ્વરસ્ય તો, પરંતુ ઈશ્વરને તો સમૂળ અભિમાન કૃપયા લોકરક્ષણાર્થમ તત્તત કાર્ય સમય એવ. પણ ઈશ્વર ઈશ્વરેણ કેવલમ કલ્પ્યતે વાક્ય બહુ આમ જટિલ બની ગયો. અથવા અસ્તિ તત્તત કાર્ય સમય એવ અસ્તિ. ચાલો ટૂંકમાં આ પહેલેથી જ કહેવાની જરૂર હતી. આગળ બધા જાત જાતના આપણને સમજો આપે ને કે ભાઈ ઈશ્વરને કેમ
અભિમાન નથી. તો કે ઈશ્વર સુષુપ્ત અવસ્થામાં તો અભિમાનનો કારણ અહંકાર નથી, માટે નથી. હિરણ્યગર્ભ કે અભિમાન નથી. તો કે અભિમાન કરવા માટે સ્થૂળ શરીર જો એ ત્યાં નથી, એટલા માટે નથી. વિરાટને કેમ નથી? તો કે સમષ્ટિ સ્થૂળ દેહમાં અભિમાન છે, માટે એ અહમને વ્યાવૃત્ત કરનાર બીજું કોઈ નથી, માટે નથી. બીજું કારણ આપે, એક જ કારણ આપી શકાય હોત. નટેન સ્વભૂમિકાયામ ઇવૈતિ, બસ. કે નટને અર્થાત અભિનેતાને સ્વભૂમિકાયામ, પોતાની ભૂમિકા જ્યારે ભજવતો હોય ત્યારે જે પ્રકારનું અભિમાન હોય છે, એ પ્રકારનું અભિમાન હોય છે. ત્યાં ના પાડે કે અભિમાન નથી, અભિમાન અસ્તિ, એવું થઈ ગયું ને. તો કે અભિમાન છે, મેં કહ્યું છે ખરું અને નથી ખરું. જીવના જેવું અભિમાન નથી, પણ અભિનેતા જેવું અભિમાન છે. તો શેમ અને ભગવાન એવું કરતો હશે? સમૂર્ત અભિમાન, સમૂર્ત અભિમાન પોતાની મૂર્તિમાં, ટૂંકમાં પોતે જે રૂપ ધારણ કર્યું છે, સર્જકનું રૂપ ધારણ કર્યું હોય, પાયકનું રૂપ ધારણ કર્યું હોય, સ્મારકનું ધારણ કરે. તો કૃપયા લોક રક્ષણાર્થમ, હંમેશા કૃપા કરીને આ બધું થાય છે. અહીં ભક્તિની દ્રષ્ટિ કહેવામાં આવે, આ બધું કરવામાં ઈશ્વરની કૃપા જ રહેલી છે. કોના કૃપા? આ જીવો પરની કૃપા. ટૂંકમાં ત્વૈશ્વમ યત્ જગદ ઉદય રક્ષા પ્રલયકૃત ત્રય વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણભિન્નાસુ તનુષુ. ગુણભિન્નાસુ તિસૃષુ તનુષુ, ગુણભિન્ના એટલે ગુણોને કારણે રજસ સત્વ તમસ, આ ત્રણ ગુણોને કારણે ભિન્ન ભિન્ન જે તનુ કહો, રૂપ કહો, સ્વરૂપ કહો, વેશ કહો, એ પ્રકારે ભગવાન આપમાં ઉદય રક્ષા પ્રલયકૃત, ઉદય કરવો, રક્ષા કરવી, પ્રલય શેને માટે? એ કહે છે લોકરક્ષણ, ટૂંકમાં કૃપયા. લોકરક્ષણ કોઈ છે કહો, પણ કૃપયા આ બધાએ લોક પર, જીવો પર કૃપા કરવા માટે થાય છે. આમ તો જગત પર કૃપા, પણ બીજા જળ લોકોની કૃપાનો અનુભવ ના થાય, તે ચેતનને માત્ર કૃપાનો અનુભવ થાય. ચેતન જીવો છે એમના પર કૃપા કરવા માટે આ બધો પરિશ્રમ ભગવાન કરે છે. કેમ કરીને આ છું મુક્ત થાય? અનાદિ માયા સુપ્ત, અનાદિ માયા, અનાદિકાથી માયામાં સુષુપ્ત આ બધા જીવો છે, એ કેવી રીતે માયામાં જાગૃત થાય અને એમનું કલ્યાણ થાય, એ જ કૃપા. તો બીજી કઈ કૃપા કહેવી આપણે? અને એટલે આ ચાલો આખા કલ્પ સુધી આ બધો વ્યવહાર ચાલ્યો, જન્મ મૃત્યુ પુનર્વિજન્મ પુનર્મરણ ચાલ્યું. ભગવાન તો ચાલ આ બિચારો થાકી ગયો, એને આપણે થોડો આરામ આપીએ. એટલે ચાલો પ્રલય ઊંઘી જાઓ, આરામ કરો, પછી પાછળ તૈયાર થઈએ ને નિંજાડ યુદ્ધ કરવા માટે સંસારને. એટલે ભગવાન સંહાર કરે એટલે લય પ્રલય કરે, એ પણ કૃપા કરવા માટે કરે, પાલન કરે પણ કૃપા કરવા માટે કરે, સર્જન તો જ પાલન થાય તો કૃપા કરવા માટે કરે. ભગવાન સર્જન ઉઠાડે બધાને, ભગવાન સર્જન કરે એટલે બધાને ઉઠાડે. અખંડજી મહારાજ કહે, દેખો ભાઈ, જબ પ્રલય અવસ્થા મેં જીવને એક એક કરકે સબકો જગાયા, ભગવાને એક એક કરીને બધાને જગાડ્યા. હવે એ છુપાઈ ગયો છે, આપણે એને હવે શોધવાનો છે. પ્રલયમાં આપણે છુપાઈ ગયા હતા, ભગવાને એક એક કરીને બધાને શોધી કાઢ્યા. હવે એ છુપાઈ ગયો છે, હવે આપણે એને શોધવાનો છે. એ રીતે કહે, કૃપયા લોકરક્ષણાર્થમ
તત્તત કાર્ય સમય એવા, એટલે ભગવાન જ્યારે સર્જન કરતો હોય તે વખતે એને સર્જકપણાનું અભિમાન હોય, પાલન કરતો હોય ત્યારે એને પાલકપણાનું અભિમાન હોય, સંભાળ કરો ત્યારે એને સંભાળપણાનું અભિમાન હોય. શું થયું? તત્તત સમય. હવે માની લઈએ કે બ્રહ્માજીએ સર્જન કરીને કામ પૂરું કર્યું, હવે વિષ્ણુ ભગવાન કામ કરી રહ્યા છે અને પછી રુદ્ર આવીને એનું કામ કરે, એમ માની લઈએ તો તત્તત સમય. બાકી એમ માની કે સતત સર્જન થઈ રહ્યું છે, પાલન થઈ રહ્યું છે, સંભાળ થઈ રહ્યો છે તો સર્વ સર્વ સમય. પણ તત્તત સમય એવા ઈશ્વરને કેવળ કલ્પ્યતે, સર્વ ઈશ્વર અભિમાન ઈશ્વરને કેવલમ કલ્પ્યતે એમ કહેવાય. ઈશ્વરનું તે મૂળ અભિમાન છે એ ઈશ્વર પોતે એની કલ્પના કરતો હોય છે. કલ્પ્યતે એટલે ઈશ્વરે સભાનતાથી એ અભિમાન ધારણ કરેલું છે. ઈશ્વર અભિમાન ઈશ્વરને કલ્પ્યતે, ઈશ્વર અભિમાન છે હું સર્જક છું, પારક છું, સંહારક છું, નિયંતા છું વગેરે ઈશ્વર પોતે જ કલ્પેલું છે. ઉપાધિની જ છે, ઉપાધિમાં કયા પ્રકારનું અભિમાન ધરાવવું, જ્યારે નિયંત્રણ કરતો હોય ત્યારે નિયંત્રણ અભિમાન, સર્જન કરતો ત્યારે સર્જકનો અભિમાન, અનુગ્રહ કરતો હોય ત્યારે અનુગ્રહ કરનારો અભિમાન, નિગ્રહ કરતો હોય ત્યારે નિગ્રહ કરનારો અભિમાન. ક્યારે માં એમ તાળનમ લાલનમ બંને ચાલતું હોય ને, માં ક્યારે તાળન પણ કરે લાલન પણ કરે, બંને બાળકના હિત માટે કરે તેમ એવું ભગવાન ક્યારેક ક્યારેક રાક્ષસ અસુરનો સંહાર કરતો હોય એ તાળનમ થયું, ભક્તોનું રક્ષણ કરતો હોય લાલનમ થયું, બધું છે ને મળે છે માત્ર એમના હિત માટે કૃપા કરવા માટે. ટૂંકમાં કૃપા કરે રીતો છે એમ કહેવાય, એટલે કૃપયા. ઈશ્વરને કેવલમ કલ્પ્ય રે, માત્ર કલ્પના છે એમાં કોઈ પ્રકારની સત્યતા નથી. સ્વમૂર્તિ અભિમાન ઈશ્વર કેવલમ કલ્પ્ય રે, તે મૂર્તિમાં, બ્રહ્માની મૂર્તિમાં, વિષ્ણુની મૂર્તિમાં, રુદ્રની મૂર્તિમાં, તે કર્મ કરવા માટે તે સમયે અભિમાનની કલ્પના કરવામાં આવે છે. કેવી રીતે? નટેન સ્વભૂમિકાયામ ઇવ ઇતિ, નટ કે અભિનેતા જેવી રીતે એ ભૂમિકા રચવા માટે તે ભૂમિકા રચતી વખતે, એ ભિખારીની ભૂમિકા કરતો હોય તો એ પ્રકારનું વિમાન, રાજાની ભૂમિકા ભજવતો હોય તો તે પ્રકારનું વિમાન, તે જ સમય રાજાની ભૂમિકામાં ભિખારનું વિમાન ના હોય, ભિખારીની ભૂમિકામાં પ્રધાનનું અભિમાન ના હોય. એટલે કેવલમ કલ્પ્યતે, એમ કહી શકાય કે અભિનેતા એ ભૂમિકામાં માત્ર અભિમાનની કલ્પના કરે છે, કલ્પના સિવાય બીજું કોઈ તથ્ય નથી, એટલે કોઈ સત્યતા નથી. કલ્પ્યતે ઈશ્વરે એને કલ્પ્યતે, ઈશ્વર જ અભિમાન કરે છે, એની કલ્પના ઈશ્વર જ કરે છે, તેથી માત્ર કલ્પના જે છે એમાં કોઈ સત્યતા નથી. અંતેથી ભલે પેલો અભિનેતા અસરકારક રીતે આબેહૂબ ભિખારીનો વેશ ભૂમિકા ભજવતો હોય, પણ માત્ર કલ્પના જ છે, એ ક્ષણ પણ સત્યતા નથી. એને અભિનય કહેવાય જ્યારે એ કલ્પના હોય અને સત્યતા હોય, એટલે અભિનય કહેવાય. થોડું ઢીકી ના, એકદમ ભિખારી બની જાય એવું ઘણી વાર અભિનય લાગે આપણને કે બની ગયો છે, તો એ અભિનય ના કહેવાય. આમ આ પ્રકારનું અભિમાન ઈશ્વરને હોય છે. ઊંઘ તો એ સુષુપ્તિમાં પણ હોય, એટલે પ્રલયમાં, સુષુપ્તિ તો ના કહેવાય પ્રલય, એટલે આપણી સુષુપ્તિ ઈશ્વરની સુષુપ્તિ સરખી નથી, આપણે તો બેભાન થઈ જાય.
ઈશ્વર તો તે વખતે સમાન જ હોય છે, મહેમાન થઈ જતો. એ મહેમાન એ ભાઈ પ્રકૃતિને જે કરો એવું નહીં, પ્રકૃતિને જે કરો એ ના કરે, તો સમાન જ હોય. એટલે એટલા માટે આમ ઘણી કલ્પના કરાવે કે પેલા બ્રહ્માજી ઊંઘી ગયા, પેલો રાક્ષસ ચોરી ગયો, ભગવાન ઊંઘે છે અને એમના કાનમાંથી બધું કૈટા ઉત્પન્ન થયા અને પછી એમને જગાવવા પડ્યા, એ બરાબર છે. ભગવાન ઊંઘી ગયા છે એટલે પછી કાલીને આ પ્રકારે પ્રાર્થના કરવામાં આવી. તંત્રોક્તમ રાત્રિ સૂક્તમ, હે દેવી તું અમને જગાડ, અમે બ્રહ્માજી કે દેવી તું જગાડ અમને, જેથી હવે જગતનું કાર્ય કરે. એ કલ્પના ભગવાન ખરેખર ઊંઘી ગયા છે એને એને ભાન જ નથી, પણ એ બ્રહ્મારૂપ જાગૃત છે. ચાલો આ બધા વર્ણન પછી એમ લાગે ભગવાન ઊંઘે છે, એ પણ કલ્પનાથી ઊંઘે છે. ઊંઘવું ઊંઘવું નથી. ઇતિ એ પ્રકારે છેલ્લું વાક્ય કહે છે, જીવાભિમાનસ્ય ઈશ્વરાભિમાનસ્ય ચ અસ્તિ મહાન ભેદઃ ઇતિ. આ પ્રકારે જીવાભિમાનસ્ય, જીવને પોતાની ઉપાધિમાં જ અભિમાન હોય છે તેમાં, ઈશ્વરાભિમાનસ્ય ઈશ્વરને પોતાની ઉપાધિમાં અભિમાન હોય છે એમાં અસ્તિ મહાન ભેદ. હવે જીવનું અભિમાન કેવો છે એનું વર્ણન તો પછી હજી કર્યું નથી, આપણે જાણીએ છીએ. માયને એને દ્રષ્ટાંત તરીકે આપે છે. જીવનું અભિમાન આપણે જાણીએ છીએ કેવું છે. સતતમ અસ્તિ કહ્યું છે કે સતતમ અહંતા મમતા ચ સતતમ અસ્તિ. આ જીવ ક્યારેય પણ એમાં જાણતો નથી કે આ દેહ વગેરે હું ભિન્ન છું, અને ઈશ્વર ક્યારેય પણ દેહને હું માનતો નથી. આટલો મહાન દાવા છે અને મહાસ્તી મહાન ભેદ. આ જીવાત્મા પોતાની ઉપાધિમાં અહંકારથી મમકારથી ક્યારેય પણ મુક્ત નથી, અને ઈશ્વરને માત્ર કલ્પનાનો જ અહંકાર મમકાર હોય છે, એને ક્યારેય પણ સાચો અહંકાર મમકાર હોતો નથી. ઇતિ અસ્તિ મહાન ભેદ. મહાન ભેદ છે. કેવો ભેદ છે? અવિદ્યાયા છે વિદ્યેતિ જ્ઞાતા. અવિદ્યા કહેવામાં આવે અને વિદ્યા કહેવામાં આવે, એટલું તો આપણે બહુ લાંબી ચર્ચા થઈ ભગવદ્ ગીતાની અંદર પણ. ક્ષેત્રજ્ઞમ ચાપમાં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ભગવાન કે હે ભારત, સર્વક્ષેત્ર હું જ ક્ષેત્રજ્ઞ છું, સર્વ ઉપાધિ હું જ આત્મા છું. ઓહો, આ જીવાત્મા ઈશ્વર છે? તો જીવાત્મા ઈશ્વર જ માત્ર સંસાર ન હોવો જોઈએ. ઈશ્વર જીવાત્મા છે. ઈશ્વર જીવાત્મા હોય તો સંસાર જ છે, તો મોક્ષ નથી. એવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે આ જ કહેવામાં આવ્યું ત્યાં આગળ કે આ અજ્ઞાન અને જ્ઞાન આ શ્લોક પણ ને કહેવામાં આવ્યો કે જ્ઞાન અને જ્ઞાન વચ્ચે તફાવત હોય એ પ્રકારનો તફાવત છે જીવ અને ઈશ્વર વચ્ચે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.